સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન વચનામૂતના એકસો એકમાં પત્ર અંગે છે કે આ જગતની ચિત્ર વિચિત્ર દશા ખરેખર આશ્ચર્યકારક છે અને પ્રકૃતિના વિસ્તારથી જીવો પણ ભિન્ન ભિન્ન દશાના ધારક હોય છે છતાં સુખની ઈચ્છા સર્વપ્રાણીઓને સર્વસામાન્ય છે પણ સુખને બદલે દુઃખ જીવ વારી લે છે એનું મુખ્ય કારણ મોહદૃષ્ટિ છે એમ કુપૌળદેવ કહે છે પરમ પરમગોપાળદેવે આ એકસો એકમાં પત્રમાં શરૂઆતમાં જ પોતાની અંતરની ઈચ્છા પ્રકાશી છે સવિજીવ કરું શાસન રસી તો એ તો લખ્યું જ છે કે પરના પરમાર્થ સિવાયનો દેહ જ પાલવતો નથી જ્ઞાનીનું અવતરણ પોતાનું પૂર્વેનું ઋણ ચૂકવવા અને જગતના ઉદ્ધાર માટે જ હોય છે એ પૂર્વકર્મો જ્ઞાનીને ઉદયમાં આવે જ્ઞાની સંભાવથી તે ભોગવી નિર્જરે પણ આ પ્રકારનો ઉદય આત્માર્થીને લાભ કરતા છે કર્મ ઉદય રાજનો ભવિજન સહાયક થાય આ જગત આખું ચિત્ર વિચિત્રતાથી ભરેલું છે નાટકના સ્ટેજ ઉપર જેમ નાટક જોવા મળે તેમ જગત આખું કૌતુકરૂપ જ છે ભૂત લગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાત તેમાં વિચિત્ર પ્રકારના દેહધારીઓ મનુષ્યો પ્રાણીઓ દેવતાઓ વગેરે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થ સાધવાને મનુષ્ય વિશેષે કરી યોગ્ય છે કર્મ અનંત પ્રકારના તે રીતે કર્મની પ્રકૃતિ પણ અનંત છે અને તેથી જ કુંડે કુંડે નવપય પય મુંડે મતિભિન્ન દરેકની વૃત્તિ વિચાર જિજ્ઞાસા અને ઈચ્છા અલગ અલગ હોય છે શિક્ષા પણ ત્રણ કર્મના ચમત્કારમાં મોક્ષમળમાં કુપોલ બોધ્યું તે મુજબ કોઈના મુખ ભાષા અને સ્થિતિ સરખા નથી આખા જગતની આ વિચિત્રતા કર્મસત્તાને આધીન છે આશ્ચર્ય કરે કે એવી વિચિત્રતા આ પાઠમાં લંબાણપૂર્વક પ્રમુખ બદ વર્ણવી છે પરંતુ આટ આટલી વિવિધતા છતાં સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા સર્વે પ્રાણીઓને સંભવે છે અને ત્યાં સમાનતા વર્તે છે વળી તે બધા પ્રાણીઓ સુખ મેળવવા જતાં પણ દુઃખિત થાય છે ત્યાં પણ સમાનતા છે એક નાનામાં નાના જંતુથી કરીને મદોન્મત હાથી સુધીના સઘલા પ્રાણીઓ માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે અને તેથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા રહે છે પણ સુખ શું અને તે ક્યાંથી મળે એ વિવેક બુદ્ધિ ન હોવાથી તે વિભ્રમ પામે છે અને તેને લઈને સંસારમાં જ્યાં સુખ નથી ત્યાં સુખનું આરોપણ કરે છે તે આરોપ વૃથા છે એમ ભાવના બોધના ઉપોદઘાતમાં જણાવ્યું છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે અને દુઃખ તે સુખ નહીં જ એ તો સિદ્ધાંત છે સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર શોધે સુખ હિન વસ્તુમાં જળમાં નહીં જળનાર આ ઝાંઝવાના પાણી જેવા કલ્પિત સુખની વાત છોડે કલ્પિત સુખની ઈચ્છા છોડે આત્મિક સુખ જે જ્ઞાનીએ જાણ્યું માણ્યું અને બોધ્યું તે સ્વીકારે અને તેને અર્થે મહેનત કરે તો તે લેખે લાગે આ સંપૂર્ણ સુખ શાશ્વત સુખ અને અવયવત સુખ મનુષ્ય દેહ સાધી શકાય અન્ય દેહે નહીં દસ દસ દુર્લભ એવા મનુષ્ય દેહ બહુ પુણ્યના ઢગલા થાય ત્યારે મળે અને તે આત્માર્થે ન વાપરે તો બાટી સાથે ખેતર ખોયું અને કોડી સારું સોનામૂર ખોયા એવું થઈ રહે સુખ પ્રાપ્ત થઈ શકવાની બધી જ જોગવાઈ હોવા છતાં જીવ છતી સામગ્રીએ કોરો રહી જાય છે પરમ કુમારદેવ કહે છે મોહદૃષ્ટિ હોવાથી આવું બનવા પામે છે જ્ઞાનીને વિસ્મય ઉપજે છે કે આ જેવો આટ આટલું સમજાવ્યા છતાં સમજતા કેમ નથી બહુ પુણ્ય કેરા પુનથી શુભદેહ માનવનો મળ્યો તો એ અરે ભાવચક્રનો આંટો નહીં એકે ટળ્યો દસ દસન તે દુર્લભ એવો મનુષ્ય દેહ જ એક એવી ગતિ છે જંક્શન છે કે ત્યાંથી જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય મોક્ષે પણ જઈ શકાય બીજી ગતિમાંથી સીધું મોક્ષે જઈ શકાતું નથી કિંચિત માત્ર ગ્રહો તે જ સુખનો નાશ એમ જ્ઞાનીએ અનુભવ્યું અને બોધ્યું તો જીવ લક્ષ્મી અધિકાર કુટુંબ અને પરિવાર વધારી સુખી થવા ઈચ્છે એટલે કે પૂદગલ વધારીને સુખી થવા ઈચ્છે તે યાવ ચંદ્ર દેવા કરો ન બનવા પામે એવું છે કેમ કે આવું સુખ પ્રાપ્ત કરતા તો સુખ ટળે છે પશ્ચાત દુઃખની હારમાળા છે ભોગ ભોગવીને જીવ સુખી ન થઈ શકે કૂતરું હાડકું ચાવે છે તાળવું છોલાયું લોહી ઝરે છે કૂતરું એમ સમજે છે કે હાડકાનો સ્વાદ લઉં છું પણ તાળવું છોલાઈ જાય છે તે તને ખબર નથી અને તેમાંથી લોહી જરૂરી હોય છે તેનો પણ તેને ખ્યાલ નથી તેથી ભોગ ભોગવવા જતાં આત્મા સ્વયં પોતે ભોગવાઈ જાય છે વળી વચનામુખ છસો એંશીમાં પ્રકાશ્યું તેમ પરમાર્થ માર્ગે પણ પરમાર્મ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિકલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ ઊભું કરે છે જ્ઞાનીનો આત્મા રડે છે કલ્યાણનો માર્ગ જીવને લક્ષ્મ નથી મોહ મદિરાને લઈને ભાવનિંદ્રામાં જીવ ઘસ ઘસાટ ઊંઘે છે ટાટ ઉડાડવા હોળીમાં પડી તાપણું કરે છે પરમ કુલદેવ પોકાર કરે છે કે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અમૂલ્ય અવસર ભાળો અને કહે છે સમય માત્ર પ્રમાદ ન કરવો કયું ન કાઢી નાખો રે અત્યંત પ્રમાદ છતાંય કેમ ન કાળજી રાખો માત્ર જાગ્રત કરવા કહું માટે જાગો જાગો આખો લોક બળે છે દુઃખે ચેતી ભાગો ભાગો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ